અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓમાં રોડની સમસ્યા વિકરાળ છે। ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા ગામડામાં આવી ચડે છે અને મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગ્રામલોકોની સમસ્યાનું કોઈ હલ આવતું નથી। અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સમસ્યાઓ બિસ્માર છે, તેમ છતાં કોઈ જ પ્રકારની કામગીરી ન થતાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। સરકારી ગાડીઓમાં ફરતા અધિકારી અને નેતાઓએ શહેરના સારા રસ્તાઓ પર સફર કરી છે, પણ ગામડાઓની વાસ્તવિકતાથી તે વાકેફ નથી। અરવલ્લી જિલ્લાના મુલોજ ગામની સમસ્યા કંઈક આવી જ છે। મોડાસાના મુલોજ ગામે છેલ્લા 10 વર્ષ પહેલાં રોડ બન્યો હતો, ત્યાર પછી તંત્રને સમય જ નથી। મુલોજથી ધોલેશ્વરનો અંદાજે 2 કિલોમીટરનો રોડ બિસ્માર બન્યો છે। આ રસ્તેથી મેઘરજ જવા માટે ગ્રામજનોને નજીક તેમજ સરળતા પડે છે, પણ રોડનું નિર્માણ ન થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ ગામલોકોને મેઘરજ જવા માટે 18 કિલોમીટર ફરીને જવું પડે છે, જેને કારણે સમય અને નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। અહીંયાથી અમારે મેઘરજ જવાનો રસ્તો છે, તે ફરીને સિનાવાડ થઈને ફરીને જઈએ તો 18 થી 20 કિલોમીટરનો રન ફરીને જવું પડે છે, ને અહીંથી અમે ધોલેશ્વર ને મેઘરજ જઈએ તો અમારે અહીંથી 8 કિલોમીટર નજીક પડે છે, પણ રસ્તામાં એક વાંગું આવે છે અને 2 કિલોમીટરનો રસ્તો એટલો ખરાબ છે કે ત્યાં બાઇકો પણ નથી જઈ શકતી, ચાલીને જવામાં પણ બહુ તકલીફ પડે છે। અમે ત્યાં વારંવાર મુલો જવા આવવાનું હોવાથી અમારે ત્યાં દળણા દળાવવા જવાનું હોય છે, મજૂરને માટે જવાનું હોય છે, છતાં પણ અમે જઈ શકતા નથી ત્યાં કને, અમારે કંપાને ને મુલોજને સારો એવો ત્યાં જવું આવડ જવર રહે છે। 2008 પહેલાં લગભગ આ રસ્તો બન્યો હતો, એના પછી અત્યાર સુધી કોઈ રસ્તો બન્યો નથી। અત્યારે જે ને રસ્તો સ્ટેટમાં છે, પણ એ સ્ટેટનું અત્યારે ત્યાં તપાસ કરીએ તો જાણવા મળે છે કે મતલબ પાસ થઈ ગયો છે, એ છતાંય આજ ધોલવાણી કંપા થઈ ને ભાટકોડા જતો રસ્તો એ ઘણા વર્ષોથી આજે બી બાઇક ઉપર નથી જઈ શકાતું, એ ટાઈપનું હાલત છે। એટલે સત્વરે જો આ રસ્તો બને એવી મારી રજૂઆત છે, અને ગામ લોકોની બધાની માગણી એ રીતની છે। કેટલા ગામ ને આ રસ્તો એવો છે કે અહીંથી મેઘરજને જોડતો રસ્તો છે, અને મેઘરજને જોડતા રસ્તામાં ખાલી માલપુર તાલુકાનું એક ગામ એવું છે ધોલેશ્વર, કે ત્યાં 1.5 કિલોમીટરનો જ ખરાબ રસ્તો છે। જો એ બી બની જાય તો મેઘરજને અને મેઘરજની આ બાજુની જનતાને જવા આવવામાં। મુલોજ નજીક આવેલા ડોક્ટર કંપાથી માઝુમ નદીનો ડીપ છે। અહીં મોડાસા સહિત નહેરુ કંપાના લોકો મોટી સંખ્યામાં અવરજવર કરે છે અને વરસાદના પાણી પણ અહીં ભરાય છે। પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। હાલ પાણી નથી એટલે અહીંથી પસાર થવું સરળ છે, પરંતુ ગત વર્ષે ડોક્ટર કંપાના વાંધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પણ ફાઇલ કયા ટેબલ પર ધૂળ ખાઈ રહી છે તે સમજાતું નથી। સ્થાનિક લોકોએ તો એટલે સુધી કહ્યું કે વોટ લઈને ગાયબ થઈ ગયેલા પ્રતિનિધિઓ તેમની ગાડીના કાફલા સાથે અહીં આવે તો ખબર પડે। મુલોજ કંપાથી મુલોજ પંચાયત, મુલોજ સોસાયટી કે જો કોઈ નાના મોટા કામ દળા દળાવવાના એ અમારે મુલોજ જોડે કાયમી વ્યવહાર છે, પણ અમારા રસ્તાની અંદર જતા વોંગાનો ભાગ આવે છે અને પાણી ચોમાસામાં ખૂબ ભરાય છે, એટલે અમે જઈ શકતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં અમારી દરખાસ્તને અમારી માગણી ક્યાં સુધી પહોંચી છે એની આજ સુધી અમને કોઈ ખબર પડેલ નથી। તો સત્વારે અમારું કામ કરવું, અને અમારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહે છે કે તમે રૂબરૂ આવી અને એક વાર અમારી મુલાકાત કરો અને અમારી પરિસ્થિતિનું નિરીક્ષણ કરો એવી અમારી। ગામડું છે તો શહેર છે, કારણ કે ગામડામાં જગતનો તાત રહે છે અને તે મોટા મોટા શહેરોમાં અન્ન પૂરું પાડે છે। જો શહેરમાં મોટા નેતાઓ રાતોરાત રોડ બનાવી દેતા હોય તો ગામડામાં રહેતા લોકોનો શું આંક। ભરત કડિયા, નિર્માણ ન્યૂઝ, અરવલ્લી।